નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ટંડેલ સોનલ અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન તો વિજ્ઞાન વિષયમાં આપણે પુનરાવર્તન કરીશું તો મિત્રો આપણે પુનરાવર્તનની શરૂઆતમાં થોડી ખાલી જગ્યાઓ જોઈએ તો ખાલી જગ્યા અહીં છે કે ખાલી જગ્યાના બીજમાંથી તેલ નીકળે છે અને તેના પાંદડા ભાજી તરીકે ખાવામાં વપરાય છે આપણે શીખી ગયા છે મિત્રો કે કોના બીજમાંથી તેલ પણ નીકળે છે અને એના પાંદડા ભાજી તરીકે ખાવા માટે ઉપયોગી પણ છે તો શું જવાબ આવશે સરસવ સરસવના બીજમાંથી તેલ પણ નીકળે છે અને એના જે પાંદડા છે એને ખાવા માટે ઉપયોગી પણ છે માટે જવાબ શું આવશે સરસવ જવાબ આવશે સરસવ આગળ છે ગાય ખાલી જગ્યા પ્રકારનો પ્રાણી છે મિત્રો ગાય એ ખાલી જગ્યા પ્રકારનો પ્રાણી છે તો જ્યારે આવો પ્રશ્ન પૂછાય કે ગાય કેવા પ્રકારનો પ્રાણી છે ધારો કે બીજા પ્રાણીનું નામ હોય હરણ પણ આવી શકે સસલું પણ આવી શકે તો આપણે જોવું પડે કે ગાય છે તો ગાય એ કેવો ખોરાક લે છે શું ગાય એ માંસાહારી એટલે કે માંસાહારી ખાય તો આપણે કહી શકીએ છીએ કે એ માંસાહારી છે વનસ્પતિ પેદાશ ખાય તો કહી શકીએ છીએ કે તૃણહારી છે બંને ખાય તો કહી શકીએ તૃણાહારી તો જવાબમાં આવશે તૃણાહારી ગાય એ તૃણા પ્રકારનું પ્રાણી છે જ્યારે મિત્રો આવો પ્રશ્ન આવે ત્યારે મૂંઝવણ અનુભવી નહીં પરંતુ અહીં ધારો કે ગાયના જગ્યાએ કોઈ પણ પ્રાણીનું પક્ષીનું નામ આવે તો આપણે એ ધ્યાન રાખવાનું કે એ ખોરાક કયા પ્રકારનો લે છે અને એના આધારે આપણે અહીં તૃણાહારી મિશ્રાહારી અથવા તો માંસાહારી લખી શકીએ છીએ આગળની ખાલી જગ્યા જોઈએ કે તેલી પદાર્થમાંથી આહારનો ખાલી જગ્યા ઘટક મળે છે તો આહારના ઘટકો આપણે જોયા હતા તો તેલી પદાર્થમાંથી આપણને આહારનો કયો ઘટક મળે છે તો પદાર્થમાંથી આહારનો ચરબી ઘટક મળે છે ચરબી ઘટક મળે છે કપાસનો છોડ ખાલી જગ્યા જમીનમાં સારી રીતે ઊગી નીકળે છે તો કપાસનો છોડ કઈ જમીનમાં સારી રીતે ઊગી નીકળે તો કપાસનો છોડ એક કાળી જમીનમાં ખાસ યાદ રાખવાનું મિત્રો આપણે ભણી જ ગયા છે ફરી એકવાર યાદ કરી લઈએ કે કપાસનો છોડ એક કાળી જમીનમાં સારી રીતે ઊગી નીકળે છે આગળ જોઈએ તો દરિયાના પાણીમાંથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિથી મેળવવામાં આવે છે દરિયાના પાણીમાંથી મીઠું મેળવવું છે તો આપણે પ્રકરણ જે આગળ શીખ્યા એમાં શીખી જ ગયા છે કે કેટલીક આપણે પદ્ધતિઓ જોઈ હતી બરાબર છે તો એ પદ્ધતિઓમાં દરિયાના પાણીમાંથી મીઠું આપણે જે નવ પદ્ધતિઓ જોઈ હતી ધારણ ચારવું નિતારણ નિક્ષેપણ બાષ્પીભવન તો આ પદ્ધતિઓમાંથી કઈ પદ્ધતિ દરિયાના પાણીમાંથી મીઠુંને દૂર કરવામાં ઉપયોગી છે યાદ કરો મિત્રો થઈ આવશે બાષ્પીભવન દરિયાના પાણીમાંથી મીઠુંને દૂર કરવું હોય મીઠું મેળવવું હોય દૂર કરવું નહીં મીઠું મેળવવું હોય તો બાષ્પીભવન પદ્ધતિનો ઉપયોગ થાય છે તો અહીં શું જવાબ આવશે બાષ્પીભવન પદ્ધતિથી મેળવવામાં આવે છે આગળ જોઈએ કે ચોખા એ ખાલી જગ્યા સમૃદ્ધ ખોરાક છે ચોખા એ ખાલી જગ્યા સમૃદ્ધ ખોરાક છે તો ચોખામાં કાર્બોદિત વધારે પ્રમાણમાં હોય છે તો ચોખા એ કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે ખાસ યાદ રાખો મિત્રો કે ચોખા એ કાર્બોદિત યુક્ત ખોરાક છે કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે ઓકે તો યાદ રાખશો આગળ જોઈએ તો પાણીમાં દ્રાવ્ય ખાલી જગ્યા વાયુ પાણીમાં રહેતા પ્રાણીઓના જીવન ટકાવી રાખવા માટે અગત્યના છે હવે આપણે જોઈએ કે પાણીમાં દ્રાવ્ય કયો એવો વાયુ છે જે પાણીમાં જે રહેતા પ્રાણીઓ હોય છે એનું જીવન ટકાવી રાખે છે તો આપણે આપણે જે છે જે સજીવો જમીન પર રહે છે એ કયો વાયુ ઉપયોગમાં લે છે ઓક્સિજન લે છે તો એવી જ રીતે પાણીમાં દ્રાવ્ય જે પાણીમાં રહે છે પ્રાણીઓ એ પણ ઓક્સિજન વાયુ પાણીમાં રહેતા પ્રાણીઓના જીવન ટકાવી રાખવા માટે અગત્યનો છે તો જવાબ શું આવશે ઓક્સિજન બરાબર છે મિત્રો તો આપણે પુનરાવર્તનમાં એવી ઘણી બધી ખાલી જગ્યાઓ લઈ શકીએ છીએ આપણે આગળ જે પ્રકરણો ભણ્યા એમાં ઘણી બધી સ્વાધ્યાય જોયું અને વધારાના પ્રશ્નો પણ જોયા હતા તો તમારે આ વિડિયો જોઈ આ ખાલી જગ્યાઓ પણ તૈયાર કરવાની રહેશે વધારાની ખાલી જગ્યાઓ પણ તૈયાર કરવાની રહેશે બરાબર છે મિત્રો તો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે મીઠું વનસ્પતિ પેદાશ છે હવે ખરું છે કે ખોટું છે મિત્રો મીઠું વનસ્પતિ પેદાશ છે તો શું આવશે મિત્રો મીઠું વનસ્પતિ પેદાશ છે ના વનસ્પતિમાંથી ના મળે આપણને દરિયામાંથી મળે છે ને તો શું આવશે ખોટું મીઠું વનસ્પતિ પેદાશ નથી બીજું જોઈએ કે ત્રુટીજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે હવે આપણને કોઈપણ ઘટકોના ઊણપથી કોઈ રોગ થયો છે ત્રુટીજન્ય રોગ થયો છે હવે એને આપણે અટકાવવાનો છે એ રોગને તો આપણે સમતોલ આહાર ખાઈ લઈએ સમતોલ આહાર ખાવાનું ચાલુ કરી દઈએ તો શું થશે આપણને સારું થઈ જશે એ ત્રુટીજન્ય રોગ તો હા કારણ કે સમતોલ આહારમાં આપણને જરૂરી એવા બધા જ ઘટક તત્વો મળી રહે છે માટે આપણે આ પણ યાદ રાખશું કે ત્રુટીજન્ય રોગોનો અટકાવ આહાર ખાવાથી થઈ શકે છે માટે શું આવશે ખરું આવશે બરાબર છે મિત્રો આપણે ખાસ ધ્યાન રાખીશું આગળ જોઈએ આગળ જોઈએ મિત્રો કે સ્પ્રિંગનું ખેંચાવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે આપણે આગળ ભણી ગયા કે કયા ફેરફારો ઉલટાવી શકાય કયા ફેરફારો ઉલટાવી ના શકાય તો સ્પ્રિંગનું ખેંચાવવું તો સ્પ્રિંગનું ખેંચાવું આપણે જોઈએ કે આ સ્પ્રિંગ હોય છે બરાબર છે આપણે એને ખેંચીએ છીએ સ્પ્રિંગને ખેંચીએ છીએ તો આપણે એને છોડી દઈએ તો શું એ મૂળ અવસ્થામાં આવી જાય છે તો હા આવી જ જાય છે ને તો આપણો પ્રશ્ન એવો છે કે સ્પ્રિંગનું ખેંચાવવું એ ઉલટાવી ન શકાય એવું કહે છે કે એકવાર ખેંચાઈ ગઈ તો પાછી નીચે ના આવે એવું કહેવામાં આવે તો આ વિધાન કેવું છે તો આ વિધાન ખોટું છે બરાબર છે ને મિત્રો આગળ બીજો પ્રશ્ન જોઈએ કે મૂળો અને ગાજર એ ખોરાકના સંગ્રહ કરતા મૂળ છે તો મિત્રો આપણે શું કહી શકીએ છીએ કે મૂળો અને ગાજર તો ખોરાકનો સંગ્રહ આપણે કરીએ છીએ ને આપણે એને ખાવામાં ઉપયોગમાં લઈ શકીએ છીએ એ મૂળનો તો આ વિધાન સત્ય છે તો આ રીતે આપણે ઘણા જે વિધાનો જોઈ અને એ વાક્ય સાચું છે કે ખોટું છે એ પણ આપણે જણાવી શકીએ છીએ તો તમારે આ રીતે ઘણા વિધાનો જોઈ વાક્યો ખરા છે કે ખોટા છે એની પણ તમારે તૈયારી કરવાની રહેશે આપણે થોડા ખરા ખોટા જોયા છે છે બરાબર મિત્રો મિત્રો આગળ આપણે જોઈએ કે આપણે ખાલી જગ્યાઓ જોઈ ખરા ખોટાઓ જોયા તો આપણે નાના નાના જે પ્રશ્નોના જવાબ છે એક વાક્યમાં ઉત્તર આપો તો એવા પ્રશ્નોની તૈયારી પણ આપણે કરવાની રહેશે તો આપણે થોડા પ્રશ્નો જોઈ લઈએ કે પાણીની વરાળને ઠંડી પાડવાથી શું થાય છે પાણીની વરાળ છે બરાબર છે મિત્રો તો એ વરાળને ઠંડી પાડવાની છે શું કરવાની છે ઠંડી પાડવાની છે તો ઠંડી પાડવાથી શું થાય છે તો પાણીની વરાળને ઠંડી પાડવાથી એ પાણીમાં બની જાય છે બરાબર છે પાણી બની જાય છે એટલે કે પાણીમાં રૂપાંતર થઈ જાય છે ત્યારબાદ છે કે ઘટાડાર વૃક્ષોના બે નામ આપો તો એ તો આપણે આપી શકીએ છીએ કે કોઈ પણ ઘટાડા વૃક્ષોના નામ આપી શકીએ છે આંબો છે વડ છે બરાબર છે ગોયટર એ કયા ખનિક્ષાનની ઉણપથી થતો રોગ છે તો ગોઈટર એ આયોડિનના આયોડીનના ઉણપથી થતો રોગ છે તો આવા જે ઘણા પ્રશ્નો હોય એની પણ આપણે તૈયારી કરવાની રહેશે મિત્રો તો આપણે અહીં જોયું કે અમુક ખાલી જગ્યાઓ જોઈ ખરા ખોટાઓ જોયા અને જે આ પ્રશ્નો છે તો આ પ્રકારે મિત્રો પ્રશ્નો પૂછાઈ શકે છે તમારે આ વિડિયો આધારિત તમામ પ્રશ્નો તૈયાર કરવાના જ રહેશે અને બીજા જે પ્રશ્નો છે એ પણ તૈયાર કરવાના રહેશે તો મિત્રો તમારે ખાલી જગ્યા ખરા ખોટા વિકલ્પો અને એક વાક્યમાં જવાબ લખો તો આપણા પેપરના માળખાને આધારે આ વિભાગ અ થયો બરાબર છે તો તમારે અહીં કે આ રીતે ખાલી જગ્યા ખરા ખોટા નાના પ્રશ્નો અને વિકલ્પ તૈયાર કરીએ તમે તો વિભાગ અ આપણો કમ્પ્લીટ થાય છે તો આ રીતે તમે વિભાગ અ ની તૈયારી કરવાની રહેશે આ વિડીયો જોઈ વિડીયોને આધારે ખાસ આપણે અહીં જે પ્રશ્નો કરીએ એ પણ તૈયાર કરવાના રહેશે અને બાકીના પ્રશ્નો પણ તૈયાર કરવાના રહેશે આપણે અહીં સમજૂતી મેં કે આવા પ્રશ્નો આવી શકે છે માટે આ પ્રકારે તમારે તમામ પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો